તો મિત્રો આપણે જોયું કે તમારી જે તમારું મેરિટ રેન્ક કરી હતી, જો તમારી એની જે એક ચોઈસ ક્લિન છે કઈ રીતે કરવાની બધી પ્રોસેસ તમને બતાવું, તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે એ પણ હું તમને બધી માહિતી આપીશ. તો જરા અહીંયા જેની ડેટ છે પહેલાં જોઈ લો કે અહીંયા જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે અહીંયા હતું એ 6 તારીખે મતલબ આજનું છે. અને એમાં જ પછી તમારે જે ચોઈસ ફિલિંગ જે છે, ચોઈસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ 6-7થી લઈ અને 11-7 સુધી તમે આ જે ચોઈસ ફિલિંગ કરી શકશો. જો મોક રાઉન્ડ એટલે શું, તો જો મોક રાઉન્ડ એટલે જસ્ટ પ્રેક્ટિસ માટેનું છે કે તમને મેરિટ જોતા આવડે, તમને ચોઈસ ફિલિંગ કરતા આવડે ખાલી, ઓકે. તો જસ્ટ પ્રેક્ટિસ માટે છે કે તમને ખાલી કે અંદાજો પણ મળી શકે, તમે જે પણ ચોઈસ ફિલિંગ કરશો 6 થી લઈને 11 સુધીમાં એમાં તમને એક રિઝલ્ટ જોવા મળશે ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ 15 સાથે. તો આ મોક રાઉન્ડ રહેશે, તમને એમાં ખબર પડી જશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળશે, બરાબર. જે પણ ચોઈસ ફિલિંગ કરશો એનું રિઝલ્ટ તમને આવી જશે, ઓકે. તો એમાં પણ તમને ખબર પડશે. એના પછી તમારે જોશો તો અહીંયા ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ, હવે તમારું નક્કી એક મેરિટ લિસ્ટ આવશે, તમારે જે રિયલમાં ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે એ રહેશે. તો પહેલાં જસ્ટ પ્રેક્ટિસ માટે છે, એમાં તમે ક્યારેક મિસ્ટેક કરશો તો પણ ચાલશે, તેને આપણે શું કહીશું, મોક રાઉન્ડ કહીશું. એના પછી હવે જો તો જે તમારી હાલ મેરિટ લિસ્ટ આવી ગયું છે, હવે તમે ચોઈસ ફિલિંગ છે 6-7થી લઈ અને 11-7 સુધી કરી શકશો. તો હવે આપણે જોઈએ કે તમે મેરિટ રેન્ક કરી રીતે ચેક કરી શકો. આ જો જે પણ આ જે છે ફાઇનલ તમારું રેન્ક નથી, આ જસ્ટ ખાલી તમને ડાયરેક્ટ આપવામાં આવ્યો છે, મતલબ આમ પણ જે રિયલ આવશે અને આ જે છે એમાં એટલો બધો તફાવત નહીં હોય, થોડા ઘણો ચાન્સ હશે, પણ આ પણ બાકી ફાઇનલ છે. તમારે સૌ પ્રથમ વેબસાઇટમાં આવવાનો વેબસાઇટમાં, અને આની લિંક તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં પછી અહીંયા આવી અને ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન ત્યાં ક્લિક કરવાનું, એના પછી ઓકે. અને ત્યાંથી તમારે અહીંયા આ જે વેબસાઇટ છે તમારી એક નવી ખુલશે, એની અંદર તમારી અહીંયા આઈડી પાસવર્ડ અને સિક્યુરિટી પિન નાખી અને અહીંયાથી તમારે જે સાઇન ઇન છે એના પર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે. એના પછી તમારે અહીંયા લોગિન કરવાનું, અને એના પછી તમારે અહીંયાથી જે નીચે તમને અહીંયા શો થાય છે કે સિક્યુરિટી પિન એ નાખી, અને પછી તમારે અહીંયા જે ક્લિક હેર ટુ પ્રોસીડ છે ત્યાં તમારે અહીંયા ક્લિક કરવાનું છે. અને જેવું ત્યાં ક્લિક કરશું તમારી સામે આ ટાઈપનું અહીંયા ડેશબોર્ડ આવી જશે. તો હવે તમારે અહીંયાથી કઈ રીતે તમારે જોવાનું છે મેરિટ રેન્ક, તો જો તમારે એક તો પહેલું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્ટેટસ તમારું લખેલું આવી જશે, બરાબર છે, કે ડોક્યુમેન્ટ હેઝ બીન વેરીફાઈડ સક્સેસફુલી, બરાબર. એ તમારું અહીંયા જે છે ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તમારું જે રેન્ક જોવાનું છે, તમારે અહીંયાથી જે કેન્ડિડેટ પ્રોફાઇલ જે છે, તો તમારે ત્યાં ક્લિક કરીને જે કેન્ડિડેટ પ્રોફાઇલ પર તમારી રેન્ક જોવા મળશે, તો તમારે ત્યાં ક્લિક કરવાનું રહેશે. જેવું ત્યાં ક્લિક કરશો તમારી સામે તમારી બધી જે પણ પ્રોફાઇલ હશે આવી જશે, એના નીચે એક તમારે એક ઓપ્શન જોવા મળશે રેન્ક ડિટેલ્સ, ઓકે. તો એમાં તમે અહીંયા જોશો તો તમને એક લખેલું રહેશે કે તમારે જો આખું લિસ્ટ કંઈ નહીં હોય, તમને જે અલગ વાઇઝ તમારે મતલબ જે અલગ અલગ વ્યક્તિ વાઇઝ તમને રેન્ક અહીંયા આપવામાં આવેલો છે, તમારે અહીંયાથી જોવાનું, ઓકે. તેમાં જે રેન્ક ડિટેલ્સ લખેલું છે કે સ્ટેટ ફાઇનલ રેન્ક ડિપ્લોમા લેટરલ એન્ટ્રી, બરાબર. તમે અહીંયા આમની જે રેન્ક એન્ટ્રી જે છે એ 2984 છે, ઓકે. તો આમની જે રેન્ક આવી છે એ 2984 આવી છે, ઓકે. તો હવે ઘણા બધાની અલગ અલગ રેન્ક અહીંયાથી આવી શકે છે, ઓકે. તો તમારે અહીંયાથી ખાસ આવીને જોઈ લેવાનું. હવે તમને ધારો કે રેન્ક જે કેટલી આવી છે તમને ખ્યાલ આવી ગયો, તો હવે તમારે કઈ કોલેજમાં તમને એડમિશન મળી શકે એ તમારે કઈ રીતે ચેક કરવાનું હું તમને બતાવું. તો હવે આપણે કટ ઓફ જોઈએ અને એના ઉપર તમને આઈડિયા લગાવી કે ભાઈ તમને આ કોલેજમાં એડમિશન મળી શકે. તો જો હવે આપણે જે એના કટ ઓફ જે છે એ 2021, ઓકે, તેમાં આપણે આવી ગયા. અહીંયા જે સેકન્ડ યર C2Dમાં લખેલું છે, બરાબર છે, મતલબ C2Dનું જે આ મેરિટ લિસ્ટ છે જે 2021નું જે કટ ઓફ છે એ, ઓકે. તો હવે ધારો કે જે એમની રેન્ક હતી એ કઈ હતી, તો એમની જે રેન્ક હતી એ 2984 હતી, બરાબર. જે કેટેગરી હતી એ જનરલ હતી, તો એમને અહીંયા કોઈ પણ કોલેજમાં એડમિશન છે મળી જાય. ધારો કે એમને ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટમાં લેવું તો પણ મળી જાય, કેમ કે અહીંયા તમે એમની જે બીજાની બધાની જે રેન્ક જોશો તો અહીંયા બહુ જે હાઈ ગયેલી છે, એમાં 1,05,103 છે. તો આમની જે રેન્ક હતી 2,974 કેવી હતી, બરાબર છે, 994, બરાબર છે. તો 2,994 એમની રેન્ક હતી, તેમને અહીંયા જે આ કોલેજમાં એડમિશન લેવું હોય તો પણ મળી જાય જનરલ કેટેગરીમાંથી, બરાબર છે. કેમ કે આ જે રેન્ક આપેલી છે એના કરતાં બધાની મોસ્ટ ઓફલી આ વર્ષે ઓછી જ છે, એટલે કોઈ પણ એમને કોલેજમાં એડમિશન મળી જાય. એમને ખાસ કેટેગરી જોવાની કઈ કેટેગરીમાં છો, જો એ લોકો SCમાં હોય તો એમને તો બિલકુલ અહીંયા જો સીટો ખાલી છે એટલે એમને ઇઝીલી ત્યાં એડમિશન મળી જાય. તો આ ગ્રાન્ટ ઇન એડ કોલેજ. ગવર્મેન્ટમાં પણ તમે જોશો તો ધારો કે જે એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ છે, તેમાં પણ અહીંયા રેન્ક છે 10,09,778, ઓકે. તો આમની જે રેન્ક છે 2,984 2,994 આસપાસ છે, ઓકે. આ ખાલી પ્રોવિઝનલ છે, એના પછી તમારી ફરી પણ એક લાસ્ટમાં ચાન્સ થશે, એટલે હું તમને આ અલગ અલગ આંકડા કહું છું, બરાબર છે. તો એ જે થોડી એમાં ચાન્સ થઈ શકે, બાકી વધારે થશે નહીં. તો એમને અહીંયા એવી પારીખમાં એમને જોયું હતું ઇલેક્ટ્રિકલમાં, તો પણ એમને જનરલમાંથી મળી જાય, આરામથી મળી જાય. SCBC ST માં હોય તેમને એકદમ આરામથી મળી જાય, કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં, ભલે જનરલમાં કેટેગરી હોય તો બી, ઓકે. તો આ જે રેન્ક આપેલી છે એના કારણે તમારી રેન્ક ઓછી હોવી જોઈએ, અને તમારે ધારો કે તમે માર્ક્સ ઉપરથી જોવો છો, તમારે જે 10માંના માર્ક્સ 300માંથી જે એ માર્ક્સ ઉપરથી પણ તમે અહીંયા જોઈ શકો, બરાબર.
તો ખાસ એ રીતે પણ અહીંયાથી તમે જોઈ શકો છો, માર્ક્સ ઉપરથી પણ અને રેન્ક ઉપરથી પણ તમે અહીંયા જોઈ શકો. બરાબર, તો તમે આ રીતે કરીને કોઈપણ જે પણ કોલેજમાં અહીંયા એડમિશન લેવાનું હોય તમે અહીંયાથી નક્કી કરી શકો છો. જે પણ બ્રાન્ચમાં જોવાનું, બ્રાન્ચ જોવાની અને સમય કેટલો એનો રેન્ક છે અને મેરિટ માર્ક્સ કેટલા છે એના ઉપરથી અને કેટેગરી ઉપર તમારે અહીંયા ખાસ જોઈ લેવાની રહેશે. તો જો તમારે ફરીથી જે ચોઈસ ફિલિંગ કરવા છે, ફરી તમારે વેબસાઇટમાં લોગિન કરવાનું અને અહીંયા આવવાનું, તો હવે તમને અહીંયા જોવા મળશે કે જે ચોઈસ ફિલિંગ છે તમારે અહીંયા પેન્ડિંગ લખેલું આવશે, મતલબ હજુ તમે ચોઈસ ફિલિંગ કરી નથી. તો ચોઈસ ફિલિંગ કરવા માટે તમારે અહીંયાથી નીચે જે છે અહીંયા કેપ્ચા નાખી અહીંયા જે ક્લિક એ ટુ પ્રોસીડ છે તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તમે જેવું ત્યાં લોગિન કરશો ક્લિક એ ટુ પ્રોસીડ પર ક્લિક કરીને, તો તમારી સામે અહીંયા ટાઈપનું ડેશબોર્ડ આવશે. તો આમાં અહીંયા જે તમને 0633 શું શો થાય છે તમને હું બતાવું. તો જો ટોટલ અવેલેબલ ચોઈસ, મતલબ તમે ચોઈસ કેટલી કરી શકો, તો તમે અહીંયાથી 633 ચોઈસ કરી શકો. મતલબ 633 વખત તમે જે પણ કોલેજમાં જેટલી ફિલ્ડમાં એપ્લાય કરવું હોય તમે 633 વખત ટોટલ ચોઈસ કરી શકો. તમે હાલ કેટલી ચોઈસ કરી છે, તો હાલ કોઈ પણ અહીંયા ચોઈસ કરી નથી એટલે માટે 0 લખેલું આવે છે. અને તમે અનફિલ્ડ ચોઈસ કેટલી બાકી છે તમને અહીંયા જોવા મળશે. તો હાલ મેં કોઈ પણ કરી નથી એટલે 633 અને 633 અહીંયા પણ શો થાય છે. અને ચોઈસ લોકિંગ સ્ટેટસ, મતલબ ચોઈસ જે પણ તમે કરી છે અને લોક કરી છે કે નહીં, લોક કરો એટલે કે મતલબ એ તમે જે પણ ચોઈસ કરો તમે ફરી ચેન્જ કરી શકો, નહીં તમને લોક કહેવાય. બરાબર, તો તમારે હાલ કોઈ પણ તમે લોક કરી નથી. ઓકે, તો હવે તમને બતાવું કે તમારે કઈ રીતે અહીંયા ચોઈસ ફિલિંગ કરવાનું. તો પહેલાં તમારે અહીંયા કેન્ડિડેટ પ્રોફાઇલ પરથી જે રેન્ક જોઈ લેવાનો, એ રેન્ક મુજબ તમારે કઈ કોલેજમાં એડમિશન મળશે તમારે જોઈ લેવાનું. હવે એના પછી તમને ખ્યાલ આવે કે ભાઈ મારે એ કોલેજમાં એડમિશન મળી શકે એમ છે, તો પછી તમારે અહીંયાથી ચોઈસ ફિલિંગ જે અહીંયા ઓપ્શન ન્યૂ શો થાય છે સાઇટમાં ત્યાં ક્લિક કરવાનું, એટલે તમારી સામે ચોઈસ ફિલિંગનો અહીં ઓપ્શન આવશે. હવે જો આમાંથી ખાસ કે બહુ ઇમ્પોર્ટન્ટ કે તમારે આમાં કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવાની. ઓકે, તમારે જે અહીંયા ચોઈસ ફિલિંગ જે પહેલું જ ઓપ્શન છે તમારે ખાસ અહીંયા જોવાનું છે, તમારે બીજે ક્યાંય પણ ક્લિક કરવાનું છે નહીં. ઓકે, તો અહીંયા આવીને પહેલાં તો અહીંયા સિલેક્ટ કરી લેવાનું કે તમે કઈ કોલેજમાં જવા માગો છો. તો અહીંયાથી સિલેક્ટ કરશો કે ગવર્મેન્ટ કે પ્રાઇવેટમાં, તો અહીંયા જે સ્ટેટ ગવર્મેન્ટ છે ત્યાં સિલેક્ટ કરી લેવાનું. એના પછી અહીંયાથી કોલેજ જે છે એનું નામ લખીને પણ સર્ચ કરી શકો છો. અહીંયા લખશો કોઈ પણ કોલેજ તો આવી જશે. ઓકે, તમે જે પણ કોલેજમાં જવા માગતા હોય તેનું નામ લખવાનું. એના પછી અહીંયા પ્રોગ્રામ તમે ત્યાંથી પણ સિલેક્ટ કરો, ખાલી નહીં કરો ચાલશે. તમે જેવું અહીંયા નામ લખશો એટલે એ કોલેજમાં જેટલી પણ જે બ્રાન્ચો અવેલેબલ હશે બધી અહીંયા નીચે તમને શો થશે. તો ફોર એક્ઝામ્પલ તરીકે મેં અહીંયાથી સ્ટેટ ગવર્મેન્ટ ચૂઝ કરી અને અહીંયાથી જે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર અહીંયાથી મેં સિલેક્ટ કર્યું છે. ઓકે, અહીંયા પ્રોગ્રામ મેં હાલથી કોઈ સિલેક્ટ કર્યું નથી, તમને બધા પ્રોગ્રામ અહીંયા નીચે જોવા મળશે. તો હવે અહીંયા નીચે આવશો, તમને એમાં કઈ કઈ બ્રાન્ચ અવેલેબલ છે તમને જોવા મળશે. તો અહીંયા જો ઇન્સ્ટિટ્યૂટ નેમ છે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર, એમાં જો અહીંયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ જે બ્રાન્ચ છે અવેલેબલ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ છે અને સિવિલ છે. હવે જે લોકો ધારો કે અહીંયા TFWમાં એપ્લાય કરેલ હશે તેમને અહીંયા TFW પણ અહીંયા અમને લખેલ હશે નીચે, એટલે ખાસ જોવાનું. આમને અહીંયા TFW માટે એપ્લાય કરેલ નથી એટલે અહીંયા શો નથી થતું, પણ જેમને લોકોને એપ્લાય એમને કર્યું હશે તો એમને અહીંયાથી TFW કરવાનું. બરાબર, તમને જો જ્યારે બી તમે ચોઈસ ફિલિંગ કરતા હો ત્યારે તમારી સામે આ ટાઈપનો એક મેસેજ આવે, તમારે કોઈ પણ ગભરાવાની જરૂર છે નહીં. તમારે ડાયરેક્ટલી અહીંયાથી જે સેવ બટન છે ત્યાંથી ક્લિક કરી લેવાનું. બરાબર છે, અને અહીંયાથી પછી જે ચોકડી છે એના ઉપર ક્લિક કરી લેવાનું. બરાબર છે, તો TFWમાં જો તમે એપ્લાય કર્યું, TFWમાં અહીંયાથી એપ્લાય કરવાનું. ઓકે, તો તમારે એડમિશન છે TFWમાં મળશે. ઓકે, તો એ ખાસ કરવાનું. હવે તમારે જો હવે કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવાની. બરાબર, તો ધારો કે તમારે જે પહેલી જે કોલેજ તમે પસંદ કરી છે કે મારે પાલનપુરની અંદર એડમિશન લેવું છે, અને એમાં ધારો કે મારે ઇલેક્ટ્રિકલમાં એડમિશન લેવું છે, તો તમારે અહીંયાથી પાલનપુર સર્ચ કરવાનું. એના પછી અહીંયાથી કોઈ પણ કોલેજ ધારો કે મતલબ જે પણ કોલેજનું સર્ચ કરશો એમાં બ્રાન્ચો બધી આવશે. તો ધારો કે મારે પહેલી જે ફર્સ્ટ મારી ચોઈસ છે, મતલબ પહેલાં સૌ પહેલાં મારે જે જવું છે એ મારે ઇલેક્ટ્રિકલમાં જવું છે, તો તમારે અહીંયા જે જસ્ટ એડ ઓપ્શન છે ત્યાં ક્લિક કરી દેવાનું. ત્યાં જેવું ક્લિક કરો એડનું એટલે અહીંયા તમારી ચોઈસ છે અહીંયા એડ થઈ જશે. બરાબર છે, ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર એમાં ઇલેક્ટ્રિકલમાં, અને આ જે છે મારી ફર્સ્ટ ચોઈસ છે. જો તમને સૌથી પહેલાં એડમિશન મળશે તો તમને ઇલેક્ટ્રિકલમાં મળશે. હવે એવું છે કે મારે પાલનપુરની અંદર જ ઇલેક્ટ્રિકલ નથી લેવું, ધારો કે ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ મળે તો લેવું છે. જો એમાં નથી મળતું તો મારે એવું છે કે એમાં હું સિવિલમાં લઉં. ઓકે, તો તમારે અહીંયા બીજું ઓપ્શન જે સિવિલ એન્જિનિયરિંગ છે એ તમારે અહીંયાથી એને એડ કરી દેવાનું, એટલે બીજી ચોઈસ છે અહીંયા તમારી એડ છે એ થઈ જશે. ઓકે, તો તમે બે અહીંયા ચોઈસ કરી. એવું છે કે મારે સિવિલમાં પણ ત્યાં નથી મળતું તો હું ધારો કે અહીંયા મિકેનિકલમાં લેવા માગું છું પાલનપુરમાં, તો હું એને મિકેનિકલને પણ અહીંયા એડ કરી દઈશ. તો અહીંયા તમે જુઓ કે મારે અહીંયા ત્રણ જે ચોઈસ છે એ થઈ પાલનપુર જે પોલિટેકનિક છે એ કોલેજની અંદર. તો પહેલાં ઇલેક્ટ્રિકલમાં, બીજે સિવિલમાં, ત્રીજે મિકેનિકલમાં. હવે એવું છે કે ધારો કે મેં જે પણ ચોઈસ કરી છે અને મારે રિમૂવ કરી દેવી છે તો પણ તમે રિમૂવ કરી શકો, પણ એના પહેલાં કે ધારો કે મેં આ પાલનપુર કોલેજમાં સર્ચ કરીને મતલબ આમાં મેં સિલેક્ટ કર્યું. એવું છે તમારે ધારો કે પહેલી તમે કોલેજ છે પાલનપુરની રાખો છો, બીજી કોલેજ કોઈ બીજી કોલેજમાં રાખવી છે, ધારો કે હું રાખું રાજકોટમાં કોઈ પણ અમદાવાદમાં, તમારે અહીંયાથી ફરી જે છે અહીંયા જે નામ ચેન્જ કરી, બરાબર, નામ ચેન્જ કરી દેવાનું. તો તમારી સામે એની બીજી જે અહીંયા કોલેજ તમે જે સર્ચ કરશો એનું તમારે અહીંયા ફરી આવી જશે. એ ફરી તમારે અહીંયાથી નીચે છે સર્ચ કરી દેવાનું. ઓકે, મતલબ જે એમાં એડ છે કરી દેવાનું. ફોર એક્ઝામ્પલ ધારો કે હું બીજી અહીંયા કોલેજ સર્ચ કરી લઉં,
તો અહીંયા જે મેં બીજી કોલેજ સિલેક્ટ કરી એ એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ. ઓકે, તો હવે ધારો કે મારે એમાં ઇલેક્ટ્રિકલમાં લેવું છે, બરાબર છે? તો હું શું કરીશ કે પહેલાં જો મને પાલનપુર મળે આ ત્રણમાંથી તો હું એમાં સિલેક્ટ કરીશ. ઓકે, એના પછી ધારો કે મને ત્યાં નથી મળતું તો હું ચોથા નંબર ઉપર રાખીશ આમને કે ભાઈ એવી પારેખ ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાં, તેનું હું અહીંયા ઇલેક્ટ્રિકલમાં જે છે એને અહીંયા એડ કરી દઈશ, તો એ તમારી અહીંયા એડ થઈ જશે એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ એ રીતે, બરાબર, ચોથા નંબર ઉપર. તો જે તમારે સૌથી પહેલાં જવું હોય તમારે પહેલાં ઉપર રાખવાનું, ઓકે, બીજામાં જવું હોય બીજામાં, એ રીતે તમારે ક્રમ મુજબ રાખવાનું, બરાબર છે? તો આ રીતે તમારે જેટલી પણ તમે ચોઈસ કર્યું હોય એટલી કરી શકો. હવે જો અહીંયા ધારો કે જે આ જે અહીંયા સર્ચ મેં અહીંયા સિલેક્ટ કરી છે અને આને મારે ધારો કે રિમૂવ કરવી છે, તો એવું નહીં કે તમે ધારો કે અહીંયા એક વખત કરો ચાલો ફાઇનલ થઈ જાય, એવું નહીં. ધારો કે મારી જે અહીંયા મેં નીચે ત્રીજા નંબરની ચોઈસ છે એ મારે નથી રાખવી, તો અહીંયાથી જે જસ્ટ રિમૂવ બટન છે ત્યાં ક્લિક કરો અને ઓકે પર ક્લિક કરો એટલે એ નીકળી જાય. ઓકે, આ ક્યાં સુધી નીકળશે? જ્યારે તમે લોક ચોઈસને નહીં કરો ત્યાં સુધી. લોક કરશો તો પછી તમે ચેન્જ નહીં કરી શકો, લોક કરવાનું છે જ નહીં, તમારે લોક કરવાનું ગતું નહીં, બરાબર છે? બિલકુલ નહીં, લોક કરશો જ નહીં, બરાબર છે? હવે એવું થાય કે ભાઈ આ ત્રણ જે છે મારે ઇલેક્ટ્રિકલમાં પાલનપુર છે મારે નથી રાખવી પહેલી, મારે ધારો કે એવી રાજકોટ છે રાખવી છે પહેલી, તો એનું શું કરવાનું? એને ઉપર લઈ જવી છે ચોઈસને. તો અહીંયા તમારે જે અપ બટન છે એના ઉપર ક્લિક કરો એટલે ઉપર જઈ જશે, સેકન્ડ ઉપર આવ્યું ફરી એને અપ કરો એટલે ફર્સ્ટમાં આવી જશે, બરાબર છે? એવું થાય કે આ જે બીજો ઓપ્શન જે છે ઇલેક્ટ્રિકલનો એ મારે નીચે લાવવો છે, તો હું ડાઉન પર ક્લિક કરું તો ઇલેક્ટ્રિકલ નીચે આવી જાય, સિવિલ ઉપર આવી જાય. હવે ધારો કે સિવિલને મારે ફરી ઉપર લાવવું છે તો એને જસ્ટ અહીંયાથી અપ કરો એટલે સિવિલ ઉપર આવી જશે અને જે એવી પારેખ ઇન્સ્ટિટ્યૂટ છે નીચે આવી જશે. તમને ફર્સ્ટમાં મળશે જો ચાન્સ હશે તો તમને સિવિલમાં મળશે, એના પછી નહીં મળે તો એવી પારેખમાં ઇલેક્ટ્રિકલમાં મળશે, ત્યાં નહીં મળે તો તમને ગવર્મેન્ટ પોલિટેકનિક ઇલેક્ટ્રિકલમાં તમને મળશે પાલનપુરમાં, બરાબર છે? તો આ રીતે તમારી ચોઈસ અહીંયાથી કરવાની છે જે પણ કોલેજમાં જવું હોય ત્યાંથી. ધારો કે ઈચ્છા છે કે અહીંયાથી પ્રાઇવેટમાં જવું તો તમે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ સર્ચ કરી તો પણ તમે પ્રાઇવેટમાં જઈ શકો. આટલું થઈ જાય, જેટલી પણ ચોઈસ કરવી તમે અહીંયાથી 633 જે મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યા એટલી તમે અહીંયાથી કોલેજ સિલેક્ટ કરી શકશો મેક્ઝિમમ. ઓકે, તો આ રીતે તમે ચોઈસ કરી શકશો અને એના પછી તમારું એનું રિઝલ્ટ આવશે. તમે જે પણ ચોઈસ સર્ચ કરી, તમે જે અહીં સિલેક્ટ કરી હતી સર્ચ કરીને, એમાં તમારે કયા નંબરની ચોઈસ તમને ત્યાં નંબર આવ્યો, બરાબર છે? તમને રિઝલ્ટમાં મેં તમને ડેટ બતાવી 15 તારીખેની તમને ખબર પડશે. આ જસ્ટ પ્રેક્ટિસ માટે છે, આ તમારે એમાં ફાઇનલ રહેશે નહીં અને આના ઉપરથી જ તમને ખબર પડશે. આ પણ એક સાચું જ છે, બરાબર છે? મોક રાઉન્ડ છે, તમને ખબર પડી જશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળશે. તમારે સેકન્ડ રાઉન્ડ આવશે જે ફાઇનલ આવશે એમાં પણ તમારે આની આ ચોઈસ રાખવાની છે. ઓકે, તો આ રીતે તમારે ચોઈસ કરવાની. હવે જો ડાઈક ફરી અહીંયા મેસેજ આવ્યો સેવનો, તમારે અહીંયા સેવ કરી દેવાનું. ઓકે, એટલે જે પણ ચોઈસ હશે બધી તમારી અહીંયા ચોઈસ છે બધી સેવ થઈ જશે, બરાબર છે? હવે તમારે અહીંયા શું કરવાનું કે જે આ બધી ચોઈસ છે એ ડાયરેક્ટ તમારે બહાર નીકળવાનું નહીં, અહીંયાથી જે સેવ એન્ડ ગો ટુ હોમ છે ત્યાં તમારે ક્લિક, ત્યાં ક્લિક કરશો સેવ એન્ડ ગો ટુ હોમ, તો તમારી તમે ડાયરેક્ટ અહીંયા જો હોમ પેજ છે ત્યાં અહીં જશો. તો હવે તમે જોશો તમે અહીંયા જે 633 અવેલેબલ હતી એમાં મેં ત્રણ ચોઈસ કરી હાલ, તો એમાં મારી 633 જે છે એ બાકી રહી, બરાબર છે? 633માંથી મારે ત્રણ કરી તો 630 હજુ બાકી છે, હજુ હું 630 ચોઈસ ફિલિંગ કરી શકું છું. હવે તમે જો સ્ટાર્ટિંગમાં તમને અહીંયા ચોઈસ ફિલિંગ એક જ ન્યૂ હતું, હવે તમે અહીંયા બે એક વ્યૂ ફિલ્ડ ચોઈસ તમે કઈ ફિલ્ડ મતલબ કઈ જે ચોઈસ કરી છે તમે જોઈ શકશો. નીચે ચોઈસ લોકિંગ એમાં પણ તમે મતલબ ચોઈસ છે આ ત્રણ કરી તમે લોક કરી નથી કરી, તો અહીંયા કોઈ પણ તમારે અહીંયા બીજે હાલ ક્યાંય પણ ક્લિક કરવાનું છે નહીં, મતલબ એની ચોઈસ તમારે હાલ લોક કરવાની છે નહીં. આ જસ્ટ મોક રાઉન્ડ છે, આ તમારું ફાઇનલ એડમિશન ગણાશે નહીં. આના પછી જે તમારી હશે આ જસ્ટ તમને ખબર પડાય કઈ ચોઈસ કરવાની, કઈ મેરિટ આવે છે બધું, પણ આમાં જે પણ છે હકીકત જ છે. જો તમને આમાં નંબર આવશે કોલેજમાં તો તમને સેકન્ડ જે રાઉન્ડ આવશે એમાં પણ તમને ચોક્કસ એ કોલેજમાં એડમિશન છે એ મળી જશે. ઓકે, તો આ જસ્ટ તમારે પ્રેક્ટિસ માટે છે. હાલ તમારે ખાસ યાદ રાખવાનું કે ચોઈસ લોક કરવાની છે નહીં, નહીંતર પછી તમે એમાં ચેન્જ નહીં કરી શકો. ઓકે, તો આ રીતે તમે ચોઈસ ફિલિંગ મેરિટ રેન્ક કઈ રીતે જોવું અને ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એ બધી તમને આઈડિયા છે, મતલબ કઈ રીતે બધી પ્રોસેસ છે તમને ખ્યાલ આવ્યો હશે. ફરી જો કંઈ પ્રોબ્લેમ છે તમે કમેન્ટ સેક્શનમાં રજૂ કરી શકો છો. ઓકે, અને પહેલાં તમે જે કઈ કઈ કોલેજમાં જવું એ તમે ખાસ જોઈ લેજો લિસ્ટમાં જોઈ અને પછી તમારે અહીંયાથી ચોઈસ ફિલિંગ કરવાની. ઓકે, કંઈ પણ પ્રોબ્લેમ છે તમે કમેન્ટ સેક્શનમાં રજૂ કરશો તો હું તમને બધી એની માહિતી છે ફરી પણ આપી દઈશ. અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી આના પછી હજુ ઘણા બધા સ્ટેપ્સ હશે એની તમને અપડેટ છે મળતી રહેશે. અને વોટ્સએપ ગ્રુપમાં જોડી જજો અને કંઈ પણ પ્રોબ્લેમ જો વધારે છે તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. ઓકે, તો ચાલો મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.